હાલમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો આજે આપણે વાડીએ બનાવીશું ઓળો અને બાજરાના રોટલા. આ બાજરાના રોટલા અને ઓળો જો ચૂલા ઉપર બનેલા મળી જાય શિયાળાની સિઝનમાં તો બીજું શું જોઈએ. જેને રીંગણા પસંદ નથી તે આ ઓળો ખાઈ લેશે તો તેને પણ રીંગણા પસંદ આવવા માંડશે, એટલો આ ઓળો ટેસ્ટી બનીને રેડી થાય છે. તો ચાલો બનાવીશું રીંગણાનો ઓળો. તો રીંગણાને આપણે શેકવાના છે, તો થોડા રીંગણાને આપણે આ રીતે જારી ઉપર શેકી લેશું, સાથે લસણ અને ટમેટાને પણ શેકી લેશું. લસણ અને ટમેટાને શેકીને ઉમેરવાથી તેનો સ્મોકી ફ્લેવર છે તે આપણા ઓળામાં અલગ જ ટેસ્ટ આપે છે. તો તમે લસણ અને ટમેટા જરૂરથી આ રીતે શેકીને ટ્રાય કરજો. ટમેટાને લસણને શેકાતા વધુ વાર નથી લાગતી, ફક્ત 5 મિનિટમાં તે શેકાઈ જાય છે. તો આપણે હવે તેને પ્લેટમાં કાઢી લેશું અને બીજા રીંગણાને આપણે આ રીતના શેકી લેશું દેશી સ્ટાઇલમાં. રીંગણા શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજી શાકભાજી સુધારી લેશું. ટમેટા, ડુંગળી, લીલું લસણ, સૂકું લસણ બધી વસ્તુને આપણે ઝીણું સમારી લેશું. તો અહીંયા આપણે આજે 10 વ્યક્તિઓ માટે ઓળો બનાવીએ છીએ. તો અહીંયા આપણે ટોટલ 4 કિલો રીંગણા લીધેલા છે, મોટી સાઇઝના હોય તે. તો હવે આપણે ટમેટા અને લસણની છાલ ઉખાડી લેશું. તો ટમેટાની છાલ આપણી આ રીતે આસાનીથી ઉગળી જશે. આ જ રીતે આપણે લસણને પણ ફોલી લેશું અને ઝીણું સમારી લેશું. ઓળાની અંદર આ લસણનો સ્મોકી ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે, તો કાચા લસણની જગ્યાએ તમે આ રીતે શેકીને લસણ જરૂરથી ટ્રાય કરજો એકવાર. ટોટલ આપણે અહીંયા 100 ગ્રામ લસણને શેકીને એડ કરેલું છે. તો હવે આપણા રીંગણા શેકાઈ ગયેલા છે, તો રીંગણાની આપણે આ રીતના છાલ અલગ કરી લેશું. આ રીતે મોટા રીંગણા લેવાથી તેની અંદર બીનું પ્રમાણ છે તે ખૂબ ઓછું હોય છે. રીંગણા મળે તો તમારે ગુલાબી કલરના જ લેવાના, તે રીંગણા છે તે ઓળા સ્પેશિયલ રીંગણા હોય છે. ગુલાબી રીંગણાની અંદર રીંગણું શેકાઈ જાય પછી તેની અંદર પલ્પનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તો બની શકે તો ત્યાં સુધી તમારે ગુલાબી જ રીંગણા લેવાના. અને ગુલાબી રીંગણાનો ટેસ્ટ પણ ખૂબ સરસ હોય છે, જો મળે તો લેવાના, નહીંતર કોઈ ફરક નહીં પડે. પણ શિયાળાની સિઝન છે એટલે તમને આસાનીથી મળી જશે. તો શેકાઈ ગયેલા રીંગણાને આપણે છાલ ઉખાડી લેશું અને આ રીતે તેને ઝીણા ઝીણા સમારી લેશું. વચ્ચે આપણે ચેક કરતા જશું કે રીંગણું સડેલું ના હોય. આ જ રીતે આપણે 4 કિલા રીંગણાને શેકીને આ રીતના ક્રશ કરી લેશું. તો હવે વઘાર કરીશું. તો વઘાર માટે આપણે તપેલું રાખી દીધું, તેની અંદર આપણે તેલ એડ કરી દેશું. તો અહીંયા આપણે 250 ગ્રામ તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે બધા સૂકા ગરમ મસાલા, તજ, લવિંગ, સૂકા મરચાં, હિંગ, રાઈ અને જીરું એડ કરી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે સૂકા બધા મસાલા એડ કરી દેશું અને વઘારને સારી રીતે તતડાવી લેશું. રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે તેની અંદર ડુંગળી એડ કરી દેશું. અહીંયા આપણે 500 ગ્રામ ડુંગળી લીધેલી છે, 250 ગ્રામ સૂકી અને 250 ગ્રામ લીલી ડુંગળી. તો બંને ડુંગળીને આપણે ઝીણી સમારી લીધેલી. હવે તેને તેલમાં સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતડશું. વીકેન્ડની અંદર આ રીતે ફેમિલી સાથે એન્જોય કરજો અને આ રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. બહાર હોટલમાં જમવા કરતાં આ રીતે તમે એકવાર મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે તેની અંદર આપણે 600 ગ્રામ ટમેટાં એડ કરી દેશું. અડધા ટમેટાં આપણે શેકેલા એડ કરેલા છે અને અડધા કાચા લીધેલા છે. ટમેટાને આપણે ઝીણા સમારી લેશું. હવે બધી વસ્તુ એકરસ થાય ત્યાં સુધી આપણે તેને સાતડી લેશું. અહીંયા સાથે આપણે 1 ચમચી હળદર પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. અને 2 ચમચી આપણે અહીંયા આદુની છીણીને એડ કરી દેશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરતા જઈને ચલાવતા રહેશું. હવે તેની અંદર આપણે 100 ગ્રામ લસણ એડ કરવાનું છે. આ લસણ આપણે જે શેકેલું છે તેને આપણે ફોલીને આ રીતના ક્રોસ કરીને એડ કરી દેશું. અહીંયા આપણે સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર આપણી ગ્રેવી છે તે નીચે ચીપકી જશે. તો ટમેટા પણ આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે, તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તો આપણે અહીંયા થોડું નોર્મલ લાલ મરચું અને કશ્મીરી લાલ મરચું લીધેલું છે કલર માટે. હવે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણી ગ્રેવી અહીંયા પાકીને રેડી છે. તો હવે તેની અંદર આપણે ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દેશું. ધાણા જીરું અને ગરમ મસાલો બંને 1 ચમચી લીધા છે અને આપણે જે રીંગણાને શેકીને રાખેલા તે એડ કરી દેશું અને સારી રીતે બધી વસ્તુને એકરસ કરી દેશું. તો એકદમ ટેસ્ટી બનીને આપણો ઓરો રેડી છે. તો હવે તેના ઉપર આપણે અહીંયા કોથમરી છાંટી દેશું અને થોડું એવું લીલું લસણ. આ રીતે દેશી ચૂલા ઉપર બનેલો ઓળો ખાઈ લેશો તો તમે બહાર હોટલનું પંજાબી શાક પણ ભૂલી જશો, એટલો આ ઓળો ટેસ્ટી બનીને રેડી થાય છે.
અને આને આપણે ચૂલા ઉપર બનાવેલો છે એટલે આના ટેસ્ટનો તો કાંઈ જવાબ જ નથી. તો આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું અને ઉપરથી આપણે લીલું લસણ એડ કરી દેશું. ઉપરથી લીલું લસણ એડ કરવાથી ઓળાની અંદર લસણનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. તો તમે લસણ છે લીલું તે ઉપરથી જરૂરથી ઉમેરજો. તો ઓળા સાથે ખવાતા ગરમા ગરમ બાજરીના રોટલા પણ બનાવી લેશું. તો આપણો એકદમ ક્રિસ્પી બાજરાના રોટલો બનીને રેડી છે. તો હવે તેના ઉપર આપણે ઘી લગાવી દેશું અને ગરમા ગરમ બાજરાના રોટલા અને ઓળાને સર્વ કરી લેશું. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. મળીશું બીજા આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.